नमस्कार विद्यार्थी मित्रों, आपणे आंकड़ाशास्त्र विषय नी अंदर सामान्य वितरण नो अभ्यास करी रह्या छीए। आजना वीडियो नी अंदर आपणे विभाग ई ना दाखला नो अभ्यास करवानो छे। तो जो मित्रों, रकम इलेक्ट्रॉनिक उपकरणों ना एक मोटा शोरूम में दर अठवाडिये सरेराश 52 उपकरणों वेचाय छे। छठा दाखला नी रकम में एवुं लख्युं छे, उपकरणों 52 वेचाय, सरेराश एटले म्यू, म्यू बराबर 52 अने तेनुं विचरण 9 छे। विचरण एटले सिग्मा स्क्वेर 9, तो 9 नुं वर्गमूळ केटलुं? तो के 3, सिग्मा बराबर 3। इलेक्ट्रॉनिक उपकरणों वेचाण प्रामाण्य वितरण ने अनुसरे छे तेम धारवामां आवे तो एक्स एटले आपणे कहीशुं इलेक्ट्रॉनिक उपकरणों वेचाण। तो आगळ आपणने एवुं कहे 50 अठवाडियामांथी, एटले जे 50 अठवाडिया छे एने एन कहेवाय, 50 ने n कहीशु। कोई एक अठवाडिया दरमियान उपकरणों नु वेचाण x1 अने 61 एकम नी वच्चे थयुं होय तेनी संभावना 0.1574। तो आपणे अहींया लखीए उपकरणों नु वेचाण x1 अने 61 नी वच्चे नी संभावना 0.1574। तो x1 ની કિંમત શોધો, પછી બીજો સવાલ છે। તો પહેલા સવાલ પૂરો કરીએ પછી બીજો સવાલ વાંચીશું। તો ઉપકરણોને આપણે x કીધું છે અને વચ્ચે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે x1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 61 ની સંભાવના 0.1574। તો સૌથી પહેલા તો અહીંયા સૂત્ર મૂકી અને Z1 અને Z2 મેળવી લઈએ। તો Z1 બરાબર X1 માઇનસ મ્યુ અપોન સિગ્મા, Z2 બરાબર X2 માઇનસ મ્યુ અપોન સિગ્મા। બોલો, X1 ની જગ્યાએ X1, મ્યુ ની જગ્યાએ 52, સિગ્મા ની જગ્યાએ 3। તો સાદુરૂપ આપી નથી શકાતું એટલે Z1 લેવા દઈએ। Z2 બરાબર X2, X2 ની જગ્યાએ 61 માઇનસ 52 ના છેદમાં 3, તો 61 માંથી 52 બાદ કરીએ એટલે 9, 9 ને 3 વડે ભાગાકાર કરો તો 3। તો આનો મતલબ એવો થયો Z1 થી Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 ની સંભાવના 0.1574 છે। તો હવે આના ઉપરથી આપણે આકૃતિ દોરવી પડશે। તો સૌ પ્રથમ આકૃતિ દોરી લઈએ। ઝેડ બરાબર 0, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી। હવે પહેલા તો 3 પ્લસ છે એટલે જમણી બાજુ કોઈ પણ એક જગ્યાએ લાઈન દોરી એની નીચે આપણે 3 લખી દીધા। 3 થી આગળ કોઈ એક જગ્યાએ Z1 છે અને એની સંભાવના આપણને આપી છે 0.1574, તે આ પ્રદેશ થયો। તો આ ભાગ શોધવાનો, તો શોધવાનો ભાગ કયો થશે? 0 થી Z1। તો P0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1 બરાબર મોટો ભાગ 0 થી 3, તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 માઇનસ નાનો ભાગ એટલે રકમ, તો P0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3। ચલો, મોટા ભાગ એટલે કે 3, 3 નો જવાબ કેટલો છે? તો એ આપણે જોઈ લઈએ ઝેડ કોષ્ટકની અંદર। 3.0 નો 0 માં એટલે પહેલી જ રકમ હોય 0.4987।
0.4987 આપેલ રકમ આપણી પાસે હતી 0.1574 બાદબાકી કરજો બંનેની બાદબાકી કરવાથી જવાબ મળશે 3413 ને ઉલટી રીતે જોતા તો ઝેડ કોષ્ટકની અંદર આપણે 3413 શોધવાના છે તો ઝેડ કોષ્ટકની અંદર જોઈએ 3413 આપણને મળે છે પહેલી સંખ્યા 1.0 નો 0 માં તેનો જવાબ થશે 1.0 અથવા તો 1 હવે તમે જોઈ શકો છો કે લાઈન જમણી બાજુ છે એટલે આ પ્લસ રહેશે હવે જો આપણી પાસે Z1 નો એક સૂત્ર હતું Z1 બરાબર X1 માઇનસ 52 ભાગ્યા 3 તે મૂકી દઈએ Z1 બરાબર X1 માઇનસ 52 ભાગ્યા 3 આમાં Z1 ની જગ્યાએ 1 મૂકીએ એટલે X1 નો જવાબ આપણને મળી શકે ચલો 3 ભાગાકારમાંથી સામે લઈ ગયા એટલે ગુણાકાર 3 એકા 3 અને 52 માઇનસ છે આગળ લાવ્યા એટલે પ્લસ તો 52 ને 3 કેટલા થશે 55 ચાલો ત્યાર પછી આપણે એ જ રકમમાં આગળ બીજો ટોપિક પણ જોવાનો છે એ જ રકમનો બીજો ટોપિક એવો છે કેટલા અઠવાડિયા દરમિયાન ઉપકરણોનું વેચાણ 55 એકમથી વધુ ઉપકરણોનું વેચાણ 55 એકમથી વધુ હોય તેની સંભાવના કેટલા અઠવાડિયા એટલે પછી જે સંભાવના આવે ને આપણે એન એટલે 50 વડે ગુણીશું તો મિત્રો અહીંયા આપણે વધુ શબ્દ છે એટલે શું મૂકીશું ગ્રેટર દેન તો એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 55 બરાબર પ્રશ્નાચિહ્ન એટલે કે આપણે અહીંયા સંખ્યા શોધવાની છે એટલે સીધી રીત પ્રમાણે કાર્ય કરીશું તો Z1 અથવા તો Z બરાબર એક્સ માઇનસ ન્યુ અપોન સિગ્મા એક્સ ની જગ્યાએ 55 ન્યુ ની જગ્યાએ 52 સિગ્મા ની જગ્યાએ 3 તો 55 માઇનસ 52 એટલે 3 3 ભાગ્યા 3 તો 1 તો રકમ પરિવર્તન થશે પી ઓફ એક્સ ની જગ્યાએ ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 55 ની જગ્યાએ 1 બરાબર પ્રશ્નાચિહ્ન તો હવે આના પરથી આપણે આકૃતિ દોરીએ તો તમે જો આકૃતિમાં જે વચ્ચે ઊભી લાઈન દોરીશું એની નીચે આપણે લખીશું ઝેડ બરાબર 0 એ આપણો મધ્યક છે ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી હવે પહેલું છે 1 1 કઈ બાજુ આવશે પ્લસ છે એટલે જમણી બાજુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એટલે વધુ વધુ એટલે જમણી બાજુ તમે જે લાઈન દોરી છે એની જમણી બાજુ જવાનું તમારી લાઈનની જમણી બાજુ એટલે આકૃતિના છેડા સુધી આકૃતિના છેડા સુધી તમે જાઓ તો તમને ખ્યાલ આવશે કે વચ્ચે કોરો ભાગ જોવા મળે છે વચ્ચે કોરો ભાગ જોવા મળે છે એનો મતલબ મોટા ભાગમાંથી નાનો ભાગ બાદ કરવો પડશે તો આપણે શોધવાનો જવાબ છે પી ઓફ ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 મોટો ભાગ એટલે 0 થી ઇન્ફિનિટી તો પી ઓફ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇન્ફિનિટી માઇનસ નાનો ભાગ કોરો ભાગ 0 થી 1 તો પી ઓફ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 ઇન્ફિનિટી નો જવાબ કેટલો 5000.1 નું ક્ષેત્રફળ 1.0 નું 0 માં તો ઝેડ કોષ્ટકમાં જો 1.0 નું 0 માં 0.3413 તો 0.3413 બાદબાકી કરો 5000 માંથી 0.3413 બાદ કરીએ એટલે વધશે 0.1587
તો આ મળી આપણને સંભાવના. હવે એવું કહે છે કે ઉપકરણોના વેચાણના અઠવાડિયાની સંખ્યા, તો આપણે લખીએ 55 એકમથી વધુ હોય તેવા વેચાણના અઠવાડિયાની સંખ્યા બરાબર કેપિટલ એન ગુણ્યા પી ઓફ ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. કેપિટલ એન એટલે અઠવાડિયા આપ્યા હતા 50, આપણને સંભાવના મળી છે 0.1587, બંનેનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે 7.935. હવે આને પૂર્ણાંકમાં ફેરી દઈએ એટલે લગભગ 8 અઠવાડિયા આવે. લગભગ 8 અઠવાડિયા એવા કહેવાય કે જેમાં ઉપકરણોનું વેચાણ 55 એકમથી વધુ હશે. તો આજના વિડીયોની અંદર આપણે જે દાખલા નંબર 6 નો અભ્યાસ કર્યો છે એ દાખલો આપણે ફરી એકવાર સ્વપ્રયત્ને ગણી લઈશું.